મોડાસામાં બે તાલુકા છે, મોડાસા અને ધનસુરા. હવે મોડાસાનો તો થોડો ઘણો પણ વિકાસ થયો છે, ધનસુરાના તો કશું છે જ નહીં. આપ જુઓ કે રસ્તાની હાલત ખરાબ છે, આટલા ખરાબ રસ્તા થઈ ગયા એ માટે જવાબદાર કોણ? ધારાસભ્ય જવાબદાર છે, કારણ કે ધારાસભ્ય ધનસુરા તાલુકાના હોવા છતાં ત્યાં વિકાસમાં કોઈ ધ્યાન જ નથી આપ્યું. એ પોતે રેસિડેન્ટ, એમનું મોડાસા રાખ્યું છે. ચૂંટાયા છે બંને, જે બંને વિધાનસભાની જગ્યાથી વધારે વિકાસ થાય એમને બધી ગ્રાન્ટો અહીં પાડવી છે. કોંગ્રેસ નો ધારાસભ્ય હોવાથી ભાજપ વાળા ઓરમાયું વર્તન રાખીને ગ્રાન્ટ ફાળવતા નથી. ધારાસભ્ય કોંગ્રેસ નો હોવાથી ભાજપ વાળા ઓરમાયું વર્તન રાખીને ગ્રાન્ટ ફાળવતા. આપ કોંગ્રેસ ની વાત કરો, આપ મારા રસ્તા માટે કોણ જવાબ? મારા ભારતીય જનતા પાર્ટી ના મિત્ર એવું કહી રહ્યા છે કે વર્તમાન ધારાસભ્ય જે કોંગ્રેસ ના છે તેઓએ કામ નથી કર્યા. આપના માધ્યમથી હું જણાવવા માંગુ કે ઓછામાં ઓછા 10 કરોડના કામ જે પંચાયત વિભાગનો કાગળ છે, ધારાસભ્યશ્રીની અનુમતિથી અને એમના પ્રયાસોથી આ રોડના કામ થયા છે. અને હું મિત્રને કહેવા માંગુ છું કે તમે નેશનલ હાઈવે ખરાબ થયો છે એના માટે પણ ધારાસભ્યને જવાબદાર ઠેરવ છો? હા, નેશનલ હાઈવે ખરાબ થઈ ગયો છે એના માટે જવાબદાર કોણ? નેશનલ હાઈવે મંજૂરા જમણા કર્યો છે મોડાસાથી નડિયાદનો, અને એના માટે ગ્રાન્ટો પણ ફાળવાઈ ગઈ છે. ફાળવાઈ ગઈ છે પછી ચોમાસા પછી કામ ચાલુ થવાના છે. ધારાસભ્ય માત્ર ને માત્ર એમના પોતાનો જ વિકાસ કર્યો છે, બીજો કોઈ વિકાસ કર્યો નથી. એમના પોતાના જ ખીજા પર્યા છે અને એ દાખલો તમે મોડાસા નગરપાલિકા, મોડાસા નગરપાલિકા દ્વારા બે કામો આજે પણ પેન્ડિંગ છે. આજે 22 વર્ષ થઈ ગયા ભૂકંપ પીડિત યોજનાને 35 કરોડ રૂપિયા જેવી માતબર રકમ મંજૂર થઈ છે. અત્યંત સુધી મોડાસામાં ગટર યોજના લાગુ કરી શક્યા નથી. એટલું જ નહીં, સરગસ તમરજીભાઈ ચૌધરી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે માધ્યમ ડેમનું જે પાણી નગરપાલિકા આપવાનું હતું એનું જેવું માફ કરવું સત્તાથી મંજૂર થયું હતું. અત્યંત સુધી અરે હાર્દિકના મુદ્દા લગાતી કઈ નહીં થાય. મિત્ર વાત છે કે સિંચાઈના પાણીની બહુ મોટી ગંભીર સમસ્યા છે. આપ જુઓ કે ગ્રામીણ વિસ્તાર પણ છે, આવી રહ્યો સિંચાઈ પાણીની ગંભીર સમસ્યા છે. હા, સિંચાઈની વાત કરું તો આજથી 20 વર્ષ પહેલાં સાયરાની પાસે પાણી પુરવઠાની જૂથ યોજના બનાવેલી છે. આજ સુધી એ પાણીના ટોકામાં પાણી ભરાયું નથી. અને આજુબાજુ જવાબદાર કોણ? આપના ધારાસભ્ય શું કર્યું? આપના ધારાસભ્ય શું કર્યું? અમારા ધારાસભ્ય ખૂબ રજૂઆતો કરી પણ સરકાર એક ઈરાદા. અરે વાત વાતમાં સરકારે કઈ કરવા ના દીધું, આપના પણ સરકાર હતી. કોંગ્રેસને કઈ કહેવાનો અધિકાર જ નથી. લોકોને શાંતિ સલામતી સમૃદ્ધિ જોઈએ છે અને એ શાંતિ સલામતી અને સમૃદ્ધિ આપી હોય તો ભારતીય જનતા પાર્ટી આપી છે. 1995 સિંચાઈના પાણીની બહુ મોટી સમસ્યા છે. 1995 થી ભારતીય જનતા પાર્ટીના રાજ આવવા પછી ગુજરાતની અંદર એક પણ દિવસ રમખાણ નથી થયા અને આવી શાંતિ સલામતી અને સમૃદ્ધિ આ ભારતીય જનતા પાર્ટી આપી. આપણે અરે પ્લીઝ આપના પાસે મતદાન નો અધિકાર છે, આપ આપી શકો છો કોઈ ભી મતદાન. ભાજપ હોય કે કોંગ્રેસ, જો પાટીદાર કે હિત કી બાત કરેગા વોહી ગુજરાત પે રાજ કરેગા. નહીં નહીં, અત્યાર સુધી અરે પ્લીઝ પ્લીઝ, ગુજરાત સરકારે શું આપ્યું મોડાસાને? ગુજરાત સરકારે બસ સ્ટેન્ડ આપ્યું, 375 કરોડ ની પાણીની યોજના પાસ કરીને 326 ગામોમાં પાણી આપ્યું અને મોડાસામાં તો ઘણો બધો વિકાસ ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત સરકાર. કોંગ્રેસે કઈ નથી કર્યું? કોંગ્રેસે કશું જ કર્યું નથી. કોંગ્રેસ પાંચ વર્ષમાં કોંગ્રેસે કઈ નહીં કર્યું. એક મિનિટ, આપણે એમ હું એમ નહીં કહેતો કે ભાજપવાળી ને કોંગ્રેસ ને કર્યું, પણ આટલા વર્ષથી ભાજપવાળી એક પણ ડેમ બાંધ્યો અને કોંગ્રેસ વાળી બાંધ્યો ને એટલે તમે પાણી પીઓ. આપે એકે ડેમ બાંધ્યો ખરો? અરે ડેમો ની કયો વાત કરો, મુદ્દો નર્મદા ડેમ આઈની વાત કરો. અને નર્મદા ના પાણી અહીં સુધી આવ્યા છે, પાણી મળતું નથી. લઘુમતી વિસ્તારમાં, મોડાસા લઘુમતી વિસ્તારમાં એટલું પાણી ભરાયું, નગરપાલિકા મોડાસામાં પાણી નીકાળી નથી શકી. મેયર ગાયબ છે, મેયર ક્યાં છે? મેયર ક્યાં છે આપના? મેયર ક્યાં છે? એમ
એક આક્ષેપ એ થાય છે કે નગરપાલિકા માત્ર સારા જે વિસ્તારો છે એમાં જ કામ કરે છે, દલિતોના વિસ્તાર લઘુમતીનો વિસ્તારમાં કામ જ નથી કરતી. મેયર ની વાત પૂછો તો ધારાસભ્ય ક્યાં છે પૂછો. ધારાસભ્ય હાલમાં મુંબઈમાં ફસાયા છે, અમે સંપર્ક કર. હા 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 મુસ્લિમ સમાજના અંદર કેસો કર્યા, ખોટા ખોટા કેસો કર્યા, અને 50-60 જણા અને ભાજપનો જ કોર્પોરેટર છે મુસ્લિમ લઘુમતી સમાજનો, ભાજપમાં જેને સપોર્ટ કર્યો છે અપક્ષમાં જીતીને, અને કેલી કેલી પાણી ભરાયું છે, એટલો બધો પાણી ભરાયો હતો કે લોકો મરી જાય ત્યાં સુધી. નહીં નહીં એક એક બ્રેક માટે રોકાવું પડશે. આપ જોતા રહો મતનું મહાભારત.